એટલે પહેલાં આપણે મોટા સ્વરૂપની વાત કરી કે વાસ્તવિક, જેથી નાનું જો સ્વરૂપ હોય, આપણે આ ડી ઉપરથી બધું શોધીએ છીએ કે ડી જો વાસ આ શૂન્ય કરતાં મોટો હોય અથવા શૂન્ય હોય તો આપણા જે બીજ છે એ વાસ્તવિક હોય. બીજું, આપણે જો આ ડી છે એ સમય હોય, સમય સંખ્યા હોય, એટલે આપણે જે આ ક્યુ આપણે જે પ્રકાર શીખાતા ને નામના કે એન જે બધા ગણ શીખાતા, એન એટલે એક બે ત્રણ ચાર એવી સંખ્યા હોય, ઝેડ એટલે -2 -3 એવું એને આગળ ઉમેરાય, ક્યુ એટલે આ 1.5 1.7 અને એને પેલી રીતે લખો તો 3/2 આ બધું આ ક્યુ એટલે સમય સંખ્યા. એટલે આ જો હવે ડી સમય સંખ્યા હોય તો શું થાય? ડી એ વગેરે જેવો સમય સંખ્યાનો વર્ગ હોય, સંખ્યા સંખ્યા નહીં એનો સમય સંખ્યાનો વર્ગ, કારણ કે આપણે વર્ગમૂળમાં આપણને રસ છે. એટલે આ જે આ ડી છે એ સમય સંખ્યાનો વર્ગ હોય, એટલે આ ચાર છે એ કોનો વર્ગ છે? બેનો. એટલે આ બે છે એ સમય સંખ્યા થઈ. પછી આ બીજું લખ્યું છે કે આ 9/16, તો હવે આ 9/16 છે, આ 9 શું છે? આ 3નું વર્ગમૂળ છે. 16 શું છે? 4નું, એટલે 3/4. એટલે આ જે આ એનો વર્ગ થયો, આ જે એક સંખ્યા છે આ એનો વર્ગ છે. તો એનો વર્ગ એટલે આપણે આ ડીની બધી વાત કરીએ છીએ, ડી અને ડીનું વર્ગમૂળ, બરાબર ને? એટલે જો આ ડી છે એ આવો હોય કે જેનો આ બધા અંશ અને છેદ હોય એનું વર્ગમૂળ થતું હોય, કારણ કે આનું વર્ગમૂળ થયું આનું વર્ગમૂળ થયું, પણ વર્ગમૂળ ન થતું હોય, ધારો કે અહીંયા આ 3/5 હોય તો એનું વર્ગમૂળ ના થાય, કારણ કે આ 3નું કોઈ વર્ગમૂળ નથી, 5નું વર્ગમૂળ નથી. એટલે આ સમય સંખ્યા, આ સમય સંખ્યા છે એનો સમય સંખ્યા કોણ? 3 અને 4 સમય સંખ્યા છે, આ એનો વર્ગ છે. એટલે આ ડી થયો, આ ડીનું વર્ગમૂળ થયો. એટલે આ જો બરાબર સમજવાનું છે કે આપણે ડી અને વર્ગમૂળ ડીની વાત કરે છે, એટલે કે આ આપણે 3/4 એવું જો આનું વર્ગમૂળ હોય તો આ એનો વર્ગ 9/16 થાય. એટલે કે જે ડી છે એ આ બે સમય સંખ્યાનો વર્ગ હોય, કારણ કે આપણા સૂત્રમાં આ જો આપણે જે કિંમત શોધી એમાં સ્ક્વેર રૂટ ડીની વાત છે, એટલે એનું વર્ગમૂળ ડીનું વર્ગમૂળ આપણે એના બીજમાં છે. એટલે જો આ એનો સમયનો વર્ગ હોય જેવો સમય હોય તો સમય સંખ્યા થાય. એટલે આ એનું આ જો સમય સંખ્યાનો વર્ગ હોય તો આ એનું વર્ગમૂળ છે આ સમય સંખ્યા થયું. હવે આ સમય સંખ્યા થાય તો આપણે જે એના મૂળ સીધા આલ્ફા અને બેટા એટલે કે બે જે કિંમત આપણે શોધી એ પણ સમય સંખ્યા થાય. જો આ સમય પહેલા કરતા વાસ્તવિક કરતા જુદી છે, આપણે આ ડી છે એમ કે ખાલી શૂન્ય કરતા મોટો હોય તો આ જે જવાબ આવે આલ્ફા અને બેટા એ બે વાસ્તવિક થાય, એટલું જ કીધું. પણ આ ડી છે એ એમ કે આવો હોય કે આ 9/16 કે 4/9 કે આ બધા આ જો વર્ગવાળા છે, એટલે કે આ જો વર્ગ હોય કોનો તો કે સમય સંખ્યાનો, આનું તમે વર્ગમાં કાઢો તો સમય સંખ્યા, તો આપણા જે મૂળ છે એટલે શું કહે છે કે આપણો જો ડી છે
આ ડી છે એ સમય સંખ્યાનો વર્ગ હોય, સમય સંખ્યાનો વર્ગ હોય તો આપણે આ આલ્ફા ને બેટા શું છે એ સમય સંખ્યા થાય. એટલે આ પ્રકાર જો આપણે એ શોધવાનું છે કે આનો પ્રકાર શું છે. આજે જવાબ આપણા છે આ બે આલ્ફા ને બેટા, એટલે આપણા આજે આ બીજ છે જે જવાબ છે એ ના આપણે બે રીતે સીધું કે જો ડી છે એ જેને કરતાં મોટો હોય તો આ વાસ્તવિક સંખ્યા હોય, એટલે કે એ બે આરના સભ્ય હોય, અને જો એ ડી છે એ સમય સંખ્યાનો વર્ગ હોય તો આ જે બધા જવાબ છે આલ્ફા ને બેટા એ સમય સંખ્યા, સમય સંખ્યા એટલે ક્યુ, આ બધા ક્યુના, એટલે જે આલ્ફા છે એ આપણે ક્યુનો સભ્ય થાય અને આ જે બેટા છે એ પણ ક્યુનો સભ્ય થાય. એટલે આપણે ક્યુ અને આર બે બરાબર સમજવા જોઈએ. ક્યુ એટલે સમય સંખ્યા કે જે આપણે અંશને છેદમાં મૂકી શકીએ, જે આપણા આંકડા હોય પહેલાં જે આપણે એકથી દસ ને એવા જે સંખ્યા હોય એને, એટલે આ રીતે આ આપણે એક શોધી કે જો ડી, આ ડી એટલે જો પહેલાં આપણે એ મોટો હોય તો આ વાસ્તવિક થાય કીધું, બીજું ડી શૂન્ય હોય તો શૂન્ય અથવા શૂન્યથી મોટો હોય તો પહેલા વાસ્તવિક, શૂન્ય કે શૂન્યથી મોટો હોય તો વાસ્તવિક મળે, પછી શૂન્યથી મોટો હોય તો વાસ્તવિક તો મળે, પણ જો શૂન્ય હોય તો શું થાય એ વાસ્તવિક તો ખરો જ પણ બંને સમાન થાય. હવે એ કેવી રીતે થઈ ગયું, આ બીજ બંને છે, જો આનો આપણે બીજની કિંમત માઇનસ બી પ્લસ આર સ્ક્વેર ડી છેદમાં ટુ એ એવું, અને બીજું બીજ છે માઇનસ બી માઇનસ આ ડીનું માઇનસ સ્ક્વેર ડી અને ટુ એ. હવે જો આમાં આપણે ડી શૂન્ય થઈ જાય તો આખે આખો આંકડો નીકળી જાય, તો જો ડી શૂન્ય થાય તો આ જો નીકળી જાય તો જુઓ આ બે નીકળી ગયા તો શું થયું, આ બે સરખી થઈ ગઈ કે નહીં. હા, આજે આપણે માઇનસ બી ના છેદમાં ટુ એ માઇનસ બી ટુના છેદમાં, એટલે આલ્ફા અને બેટા બે સરખા થઈ ગયા, કારણ કે આપણે જે ડી હતો એ શૂન્ય થઈ ગયો એટલે એનું સ્ક્વેર ડી આખે આખું શૂન્ય થઈ જાય, એટલે એ આખું નીકળી જાય, એટલા માટે આ શું થઈ ગયું, વાસ્તવિક તો થયું પણ બે સરખા થઈ ગયા. એટલે આટલો ફેર, આ ડી છે જો શૂન્ય કરતાં મોટો હોય તો એ વાસ્તવિક હોય એટલું જ આપણે કહી શકીએ, પણ જો એ શૂન્ય હોય તો બેનો જવાબ જુદો જુદો આવે. ધારો કે આ ડી છે શૂન્ય કરતાં મોટો હોય તો બેનો જવાબ જુદો જુદો આવે, પણ એ ડી શૂન્ય હોય તો બે જવાબ છે બે સરખા આવે, બંને બીજ સમાન છે અને વાસ્તવિક છે. અને ત્રીજી વાત એ કરી કે જો એ ડી છે એ સમય હોય, એ સમય સંખ્યાનો વર્ગ, એટલે આ ડી છે એ સમય સંખ્યાનો વર્ગ હોય તો આ એના બીજ છે એ, એટલે કે બે જવાબ છે એ બંને સમય હોય. આ ડી છે સમય સંખ્યાનો વર્ગ હોય અને આ સમય હોય તો આ રીતે. એટલે આ જે બધી વસ્તુ આપણે કહી છે એનો હવે ચાર્ટ બનાવ્યો છે, એ જરા ચાર્ટમાં એ જ વસ્તુ કહે છે પણ આપણે જરા સમજી લઈએ. એટલે શું થાય, આ બધી વસ્તુ ભેગી બધી થઈ ગઈ એટલે ગોટાળો થયો, એટલે હવે એણે આ ગ્રાફની રીતે સમજાય કે ભાઈ જો આપણે આના બીજનું સ્વરૂપ જોવું છે, આ સૂત્ર છે આપણું એ સ્કેર બી સ્કેર, એનું બીજ એટલે આલ્ફા ને બેટા, હવે એનો આધાર કેવું છે, એનો આધાર આ ડી ઉપર છે, એટલે ડી કે જો શૂન્ય કરતાં નાનો હોય તો એનું કોઈ બીજ મળતું નથી, એટલે કે આલ્ફા ના મળે ને બેટાય ના મળે, એટલે કે આપણે જે આ માઇનસ બી પ્લસ સ્ક્વેર ડી છેદમાં ટુ એ અને માઇનસ બી માઇનસ સ્ક્વેરમાં ડુ ટુ એ, આ જે બે કિંમત છે આપણે એ બી સી ઉપરથી બધું શોધ્યું, એ બંનેની કિંમત આપણને કશી મળે નહીં જો આ ડી શૂન્ય હોય તો. એટલે ડી એટલે શું, આપણે પહેલાં શીખાતા કે બી સ્ક્વેર માઇનસ
4ac જો આ બધા abc ઉપરથી જ આવ્યા છે એટલે આ d ની કિંમત b² -4ac જો એ નેગેટિવ આવે તો આ આપણે આ બે ની કિંમત મળે નહીં એ પહેલી વસ્તુ પછી જો એ d છે એ એમ કે આ નેગેટિવ નહીં પણ પોઝિટિવ હોય એટલે કે શૂન્ય હોય અથવા શૂન્ય એમાંય પાછું શૂન્ય અથવા શૂન્યથી મોટો હોય તો એમાં બે ભાગ થઈ ગયા ધારો કે શૂન્ય હોય તો શું અને શૂન્ય કરતાં મોટો હોય તો શું તો કે જો શૂન્ય હોય આ ડી છે શૂન્ય કરતાં તો એ વાસ્તવિક અને સમાન છે એટલે જો ડી શૂન્ય હોય તો આલ્ફા ને બેટા જે કિંમત છે બીજ એ બે સરખા થાય આલ્ફા બરાબર બેટા થઈ જાય એટલે બે સમાન થઈ જાય અને જો આ શૂન્ય કરતાં મોટો હોય તો આલ્ફા ને બેટા બે સરખા ના થાય આલ્ફાની કિંમત 5 થાય તો બેટાની કિંમત 7 થાય કે આવું કંઈ ગમે તે બે જુદા હોય બે સરખા ના હોય એટલે બંને ભિન્ન છે પણ વાસ્તવિક છે કારણ કે ડી શૂન્ય કરતાં મોટો છે એટલે વાસ્તવિક છે અને પછી એનો પેટા વિભાગ કે ધારો કે એથી પછી આપણને એ ખબર પડે કે ડી ખાલી વાસ્તવિક નહીં પણ એ સમય સંખ્યાનો વર્ગ છે એટલે કે આ સ્ક્યુ એ સમય સંખ્યા એના કરતાં નાની છે કારણ કે આરનો પેટા વિભાગ છે આપણે પહેલાં જોઈ ગયા હતા ને ક્યુ છે એ આરનો પેટા વિભાગ કે આરમાં ક્યુ સમાઈ ગયો આપણે તમે ક્યુ આરનું મોટું હોય તો આમાં બધા જે આંકડા હોય કે આપણે આ બધું જ પહેલાં શીખી ગયા હતા કે આ નાનો એન નંબર હોય એના ઉપર ઝેડ હોય એના ઉપર ક્યુ હોય એના ઉપર આર હોય એટલે અંદરના આંકડા એન હોય આ બાર ઝેડ હોય એના ઉપર ક્યુ હોય એના ઉપર આર હોય એટલે આ એન એટલે 1 2 3 4 આ ઝેડ એટલે -5 -6 ક્યુ એટલે 5 2 એવા આર એટલે √3 એટલે આ બધામાં પાછા સમાઈ જાય એટલે આમાં સાંકળું કીધું કે ધારો કે ડી છે એ એમ કે આ શૂન્ય કરતાં મોટો તો હોય પણ એ સમય સંખ્યાનો વર્ગ હોય સમય એટલે આ ક્યુ ક્યુનો હવે એનો વર્ગ હોય તો અને જો કે એટલું જ નથી આ ઉપરાંત બધા પાછા ક્યુ હોવા જોઈએ આ એબીસી છે કારણ કે ખાલી આપણે ડી જ નથી એમાં આપણે આખું સૂત્ર છે આલ્ફાનું સૂત્ર છે એમાં પાછા આ -b અને +√d એટલે ખાલી આ ડીથી ના પતે આ એબીસી છે આપણે 2a એટલે આ એબી બધા પાછા એમ કે સમય હોવો જોઈએ એટલે જો આમાં વધારાની આ વાત કરીએ કે આ એબીસી સમયના સભ્ય હોવા જોઈએ અને ડી છે સમય સંખ્યાનો વર્ગ હોવો જોઈએ તો એના બીજ છે સમય અને ભિન્ન થાય એટલે સમય એટલે ક્યુના સભ્ય આજે આલ્ફા છે એ ક્યુનો સભ્ય થાય અને બેટા છે એ ક્યુનો સભ્ય થાય એવી જ રીતે જો અને ડી જો 0 હોય તો બી સમય અને સમાન થાય એટલે તો આ શું થાય આલ્ફા છે એ બેટા બે સરખા થઈ જાય અને બે પાછા આના આ ક્યુના સભ્ય થાય એટલે આ વસ્તુ એટલે આવી રીતે એણે ઘણી જુદી જુદી રીતે સમજાવી છે કે આપણે બીજના આ તો કેવી રીતે શોધવું એના ખાલી અહીંયા આ સ્ટેપ બતાવ્યા છે કે વિવેચક ક્યુનું મૂલ્ય વિવેચક એટલે આપણે ડેલ્ટા ડી એટલે પહેલાં એને શોધવાનું પછી એમ કે એને આપણે ડી કેવી રીતે શોધવાનું તો કે ડી શોધવું હોય તો b² -4ac આજે આપણે પહેલાં સૂત્ર શોધ્યું હતું આ બી અને એ બી સી આપણને ખબર હોય તો એના પરથી ડી શોધાય એટલે ડી શોધીને કહેવાનું પહેલાં શૂન્ય કરતાં નાનો છે જો નાનો હોય તો કહી દઈએ કે ભાઈ એનો કોઈ ઉકેલ મળે એમ નથી પછી એના કરતાં જો મોટો હોય તો પછી જોવાનું કે આ ડી છે એ સમય સંખ્યાનો વર્ગ છે કે નહીં કારણ કે જો વર્ગ હોય તો એ પાછું આપણને એનો જવાબ છે એ સમય મળશે એ મોટો હોય તો અને જો
અને ડી શૂન્ય કરતાં મોટો હોય અને સમય સંજ્ઞાનો વર્ગ હોય અને એ બી સી જો ક્યુના સભ્યો હોય તો આના અભિન્ન મળે. એટલે આ બધું જે આપણે કીધું છે ફરી ફરીથી અહીંયા જુદી જુદી રીતે મૂકે છે. ડી જો શૂન્ય હોય તો આ બે એની સંખ્યા જવાબ સરખો થાય અને જો આ વાસ્તવિક થાય, પણ જો આ એ બી સી સમય હોય અને તો એ સમય થાય ને સરખા થાય. એટલે આ બધી જ વસ્તુ વારંવાર એકને ફરી ફરીને